विद्यार्थी मित्रों, फिजिक्स प्रकरण बे मापन अने एकम पद्धति आ प्रकरण में आपणे लास्ट लैक्चर में एसआई एकम पद्धति अने तेनी मूलभूत राशियों विषय की चर्चा करी। आ लैक्चर में आपणे एसआई एकम पद्धति की पूरक राशियों विषय चर्चा करी। तो एसआई एकम पद्धति की बे पूरक राशियों छे समतल कोण અને ઘનકોણ। આ બંને રાશિઓને સમજવી જરૂરી છે, બેઝ તરીકે એ અગત્યની છે। તો પહેલી રાશિ છે સમતલ કોણ। વિદ્યાર્થી મિત્રો, સમતલ કોણ કોને કહેવાય? તો સામાન્ય રીતે આપણે એક વર્તુળ વિચારીએ, ધારો કે અહીંયા આગળ એક વર્તુળનો ભાગ આપણે લીધેલો છે, આર ત્રિજ્યા ત્રિજ્યાવાળું અને ઓ કેન્દ્રવાળો અહીંયા એક વર્તુળનો પાર્ટ દર્શાવેલો છે। તો આ વર્તુળમાં જે પીક્યુ છે એ વર્તુળનો ચાપ છે અને ઓ ક્યુ એ વર્તુળની ત્રિજ્યા છે। તો આ ચાપ અને ત્રિજ્યાનો ઉપયોગ કરીને આપણે સમતલ કોણની વ્યાખ્યા આપી છે કે વર્તુળનો જે ચાપ છે એ ચાપે વર્તુળના કેન્દ્ર સાથે જે ખૂણો આંતરેલો છે એ ખૂણાને સમતલ કોણ કહેવામાં આવે છે। સમતલ કોણને ડી થીટા વડે દર્શાવવામાં આવે છે, જે આપણે અહીંયા વ્યાખ્યાયિત કર્યું છે કે વર્તુળના ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને સમતલ કોણ ડી થીટા કહેવામાં આવે છે। એટલે કે આ ડીએસ અને આર એ બંનેનો ગુણોત્તર અહીં આપણે દર્શાવ્યું છે કે ડી થીટા ઇઝ ઇક્વલ ટુ પી ક્યુના છેદમાં ઓપી। પી ક્યુ એ વર્તુળનો ચાપ, વર્તુળના ચાપને આપણે ડી એસ વડે દર્શાવ્યું છે અને એની ત્રિજ્યાને આર વડે દર્શાવેલી છે। તો કે પી ક્યુના છેદમાં ઓપી, ડી એસના છેદમાં આર એ સમતલ કોણ ડી થીટા કહેવાય છે। આ સમતલ કોણનો એકમ છે રેડિયન। રેડિયન એકમ વડે સમતલ કોણને દર્શાવવામાં આવે છે। હવે એક રેડિયન કોને કહેવાય? તો અહીંયા ગાડી આપણે એક રેડિયન મેળવવું હોય તો ડીએસ પણ મૂલ્ય પણ વન જોઈએ અને આરનું મૂલ્ય પણ વન જોઈએ, અથવા તો ડીએસનું મૂલ્ય આર હોય અને છેદમાં ત્રિજ્યા તો આર છે જ, તો એ બંને જો કેન્સલ થાય તો ડી થીટાનું મૂલ્ય આપણને વન મળે અને એ વન એટલે શું કહેવાય? વન રેડિયન કહેવાય। તો એને અનુલક્ષીને ત્રિજ્યા જેટલી લંબાઈના પરિઘ પરના ચાપે કેન્દ્ર સાથે આંતરે સમતલ કોણને એક રેડિયન તરીકે ઓળખવામાં આવે છે। આ રેડિયનનો ડિગ્રી સાથેનો સંબંધ ખૂણો છે, ખૂણાને આપણે સામાન્ય રીતે અંશ ડિગ્રીમાં પણ દર્શાવતા હોઈએ છીએ। તો એક ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ અપોન 180 રેડિયન અને 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180 અપોન પાઈ ડિગ્રી। જ્યારે રેડિયનને ડિગ્રીમાં અને ડિગ્રીને રેડિયનમાં ફેરવવા હોય તો આ સંબંધ આપણને ઉપયોગમાં આવે છે। ત્યાર પછી બીજા નંબરની રાશિ છે ઘનકોણ। ઘનકોણમાં સમતલકોણમાં વર્તુળનો ઉલ્લેખ કરવામાં આવે છે અને ઘનકોણમાં ગોળાનો ઉલ્લેખ કરવામાં આવે છે કે ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળ ડેલ્ટા એ એ ગોળાના કેન્દ્ર સાથે આંતરે ખૂણાને ઘન કોણ ડી ઓમેગા અને ઓમેગા તરીકે વાંચવામાં આવે છે, એટલે ડી ઓમેગા કહે છે। અહીંયા આગળ એક આકૃતિ આપણે દર્શાવેલી છે, એ એક આ એક ગોળાનું પૃષ્ઠ દર્શાવેલું છે અને ગોળાના પૃષ્ઠે આ ગોળાના કેન્દ્ર સાથે જે આંતરે ખૂણો છે એ આંતરે ખૂણાને ડી ઓમેગા તરીકે ઓળખવામાં આવે છે। અને એડી ઓમેગા એ શું છે? તો કે એનું જે પૃષ્ઠનું ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ અને ત્રિજ્યાના વર્ગનો ગુણોત્તર, એટલે ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ માટે આપણે અહીં દર્શાવ્યું છે ડેલ્ટા એ અને ત્રિજ્યા માટે દર્શાવ્યું છે આર, એટલે કે ડેલ્ટા એ અપોન આર સ્ક્વેર। આ જે ડેલ્ટા એ અપોન આર સ્ક્વેર છે એ ઘનકોણ ડી ઓમેગા દર્શાવે છે। એનો એકમ છે સ્ટી રેડિયન।
समतल कोण नो एकम रेडियन छे अने घन कोण नो एकम स्टी रेडियन छे। एनी संज्ञा छे SR, एने SR वडे दर्शाववामां आवे छे। जेवी रीते एक रेडियन नी डेफिनेशन आपी ए रीते आपणे एक स्टी रेडियन नी पण डेफिनेशन आपी शकीए। एक मीटर त्रिज्या वाळा गोळाની સપાટી પરના એક મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વડે કેન્દ્ર સાથે આંતરેલ ઘનકોણને વન સ્ટી રેડિયન કહે છે। એટલે અહીંયા તમને પહેલા દર્શાવ્યું આ જગ્યાએ સમજાવી દઉં એ પ્રમાણે ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ પણ વન, આર ઇઝ ઇક્વલ ટુ વન, એટલે વન નો સ્ક્વેર, તો એનું ગુણોત્તર પણ જ આવશે। તો આ વખતે જે મૂલ્ય મળ્યું ઘનકોણનું એ વન સ્ટી રેડિયન કહેવાય। તો આ બંને ડેફિનેશન અને સમજૂતી થઈ સમતલ કોણ અને ઘન કોણ વિશે। સાથે સાથે બીજી એક બેઝિક વસ્તુ છે કે ક્યારેક એકમોની આગળ પૂર્વકનો ઉપયોગ કરવો પડે છે, તો એ પૂર્વકો આપણે કેવી રીતે યુઝ કરી શકીએ, તો અહીંયા આગળ આ કોષ્ટકની અંદર મૂલ્ય પૂર્વક અને એનો સંકેત કયો ઉપયોગ કરવામાં આવે છે એ દર્શાવેલું છે। 10:18 હોય ત્યારે એનો પૂર્વક તરીકે આપણે લઈએ છીએ XR અને એનો સંકેત ઈ। 10:15 હોય છે ત્યારે પૂર્વક પેટા અને એનો સંકેત સ્મોલ કેપિટલ પી। 10:12 ટેરા એનો સંકેત છે કેપિટલ પી, આપણ કેપિટલ છે, આપણ કેપિટલ છે ને આપણ કેપિટલ છે। 10:09 ગીગા કેપિટલ જી એનો સંકેત છે। 10:06 મેગા કેપિટલ એમ એનો સંકેત છે। 10:03 કિલો કે સ્મોલ કે। 10:02 હેક્ટો સ્મોલ એચ। 10 એને ડેકા અને ડી એ સ્મોલ ડી। એવી જ રીતે જ્યારે -1 to 18 ઘાતાંક હોય તો 10:-1 હોય ત્યારે આપણે ફૂટો તરીકે યુઝ કરીએ છીએ ડેસી, સંકેત છે સ્મોલ એ। 10:-2 હોય ત્યારે પૂર્વક તરીકે યુઝ કરીએ છીએ સેન્ટી, સંકેત સી। 10:-3 હોય ત્યારે પૂર્વક લખીએ છીએ મિલી, સંકેત સ્મોલ એમ। 10:-6 ત્યારે માઇક્રો અને સંકેત ન્યૂ। 10:-9 નેનો સ્મોલ એમ। 10:-12 હોય ત્યારે પાઇકો સ્મોલ પી। 10:-15 ફેન્ટો સ્મોલ એફ। 10:-18 એટો સ્મોલ એ। તો આ જુદા જુદા મૂલ્યો છે અને એ મૂલ્યો અત્યારે કયો પૂર્વક આપણે લખી શકીએ, જેમ કે આપણે લખીએ છીએ કે એક મીટર બરાબર 10:2 સેન્ટીમીટર। હવે અહીંયા આગળ 10:2 એટલે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, બરાબર 100 સેન્ટીમીટર અહીંયા આગળ સી છે એ શું દર્શાવે છે સેન્ટી। જો એ સેન્ટીમીટરને આપણે કન્વર્ટ કરવા માટે કે 1 સેન્ટીમીટર બરાબર 10:-2 મીટર, આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ। આ દશાંશ ગુણકો અને ઉપગુણકોની આપણે વાત કરી। હવે ત્યાર પછીના લેક્ચરમાં આપણે લંબાઈના માપન વિશેની વાત કરીશું। આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને તમે બુકમાંથી પણ વાંચો, ના સમજાય તો